गुड मॉर्निंग डियर स्टूडेंट्स. धोरण 6 ની અંદર અંગ્રેજી માં આપણે ગ્રામર નો ટોપિક શીખીએ ધ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું બરાબર? તો એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બરાબર, પહેલા વાક્ય સમજીએ અને એના આધારે આપણે એને સમજી લઈએ. તો વ્યાખ્યા કે તેનું મીનિંગ એવું થાય કે નામના અર્થમાં વધારો કરનાર કે સ્પષ્ટતા કરનાર પદને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવામાં આવે. તમે કોઈ ભી વ્યક્તિ કે કોઈ વસ્તુ વિશે કહો છો બરાબર, પણ એને સ્પષ્ટતામાં શું કહો? છોકરી કોઈ છે, છોકરી તો બધી ઘણી બધી હોય ને, પણ એમાંથી કોઈ વિશિષ્ટ છોકરીને તમારે દેખાડવી હોય તો તમે કેવી રીતે કહેશો? પેલી ઊંચી છે ને બધાથી એ છોકરી, એવું બોલો ને. તો ઊંચી આ શું બતાવે છે? કે બધાની અંદર એનો એક વિશિષ્ટ ગુણ દર્શાવે છે કે બધા એમાં સૌથી ઊંચી છે. બરાબર, મારા હાથમાં ચાર ચોક છે બરાબર, પણ મારે પર્ટિક્યુલર આ ચોક વિશેની વાત કરવી છે તો હું આમાંથી ચલો આને વચ્ચે મૂકી દીધું. મેં હવે હું કહીશ કે મારે આ ચોક વિશેની વાત કરવી હોય તો હું એમ શું કહીશ કે ભાઈ બીજા નંબરનો રાઈટ સાઈડ થી બીજા નંબરનો ચોક, એવું કહીશ. કાં તો કે ભાઈ જે ચોકનો કલર ગુલાબી છે એ ચોક, કાં તો આ બધા ચોક ની અંદર સૌથી ઊંચો છે એ ચોક. આ રીતના કઈક આપણે કહીએ ને તો એ વિશિષ્ટ એનું લક્ષણ જે દર્શાવે કે જે એની વાતની એની રજૂઆતની અંદર એનું સ્પષ્ટીકરણ કરી આપે, આપણને એ પર્ટિક્યુલર વસ્તુ વિશેની પર્ટિક્યુલર માહિતી આપે તો એને આપણે વિશેષણ કહીએ. તો આગળ જોઈએ એની વાક્ય રચના. વાક્ય રચનાની અંદર પહેલું આપણે એ સમજવાનું કે વિશેષણ નામની આગળ હોય. કેટલીક વખત એવું થશે કે નાઉન, નાઉન જેને આપણે કહીએ ના બરાબર, એની આગળ વિશેષણનો ઉપયોગ થશે. તો કેટલાયની અંદર નામની પાછળ વિશેષણનો ઉપયોગ થતો હોય છે, અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો ધીસ ઇઝ અ ફેટ, ફેટ એ શું છે? આપણું વિશેષણ બરાબર. અને બોય એ જાતિવાચક નામ છે એટલે નામ, નામ બરાબર. આ જાડો છોકરો છે, આપણા ગુજરાતી ભાષાની અંદર ક્રિયાપદ કે જેને આપણે વર્બ કહીશું અંગ્રેજીમાં એ લાસ્ટ આવશે, જ્યારે અંગ્રેજીની અંદર ઇઝ એ શું કહેવાય? વર્બ બરાબર. ઇઝ એમ આ બધા વર્બ્સ છે, એ આપણે ધીસ કે ધેટ મૂકીશું એને જ પાછળ તરત જ આવશે. તો આ જાડો છોકરો છે. બીજું વાક્ય જુઓ, ધીસ ઇઝ અ બિગ હાઉસ એટલે કે આ મોટું ઘર છે. એમાં બી સેમ અ બિગ, બિગ શું દર્શાવે છે? વિશેષણ. અને હાઉસ એ કોઈ વસ્તુ વિશેની નામ છે, કોઈ કોઈના વિશેનું ડિરેક્શન દર્શાવે છે. અને ત્રીજું છે ત્યાં ઇઝ અ ક્લેવર બોય, ક્લેવર બરાબર, એ આપણું વિશેષણ. ધ્યાન છોકરો છે પણ કેવો છોકરો? તો કે ભાઈ હોશિયાર. આ ઘર છે પણ કેવું ઘર? મોટું કે નાનું? તો કે ભાઈ મોટું છે. ઘણી વાર તમે એમ બી લખી શકો ધીસ ઇઝ અ ક્લીન હાઉસ, એ બી એનો શું કયો ગુણ દર્શાવે? સ્વચ્છતાનો ગુણ દર્શાવે છે બરાબર. ધીસ ઇઝ અ ફેટ બોય એટલે કે આ જાડો છોકરો છે. અહીંયા છોકરો કેવો છે? હોશિયાર છે, પણ આ કેવો છે? જાડો છે. તો આપણે આ જોયું ફેટ, બીગ અને ક્લેવર, આ બધું શું દર્શાવે? જે તે વ્યક્તિના ગુણ કે જે તે વસ્તુ વિશેના ગુણ દર્શાવે છે કે જે વસ્તુને અલગ તારી આપે છે કે ભાઈ આની અંદર એ કહ્યું કે ભાઈ આ મોટું ઘર છે. આ કયો છોકરો? તો કે જાડો છોકરો. કયો છોકરો? તો કે ભાઈ હોશિયાર છોકરો. તો અહીંયા અંદર આપણે વિશેષણ વિશે જે નામ પહેલા એડજેક્ટિવ હશે અને નામ એની પછીથી હશે. હવે આપણે બીજી વાક્ય રચના જોઈએ કે જેની અંદર વિશેષણ નામની પાછળ આવશે, એના એ વાક્યમાં સમજાવવાની કોશિશ કરીશ તો તમને વધુ ક્લિયર થશે. એટલા માટે તો વાક્ય રચના છે. તો વાક્ય રચના ઉપર નજર રાખીએ. ધીસ અથવા તો દે, નજીક હોય તો ધીસ, દૂર હોય તો દે, એ તો આપણે શીખી ગયા. એના પછી નાઉન, નાઉન માને કે ના, વર્બ ઇઝ એમ આર જે સેટ થતું હોય તે, અને એડજેક્ટિવ એટલે કે આપણું વિશેષણ. તો
આપણે અહીંયા વાક્યની અંદર શું જોયું? This is a fat boy. બરાબર કે અહીંયા એડજેક્ટિવ અને એના પછી નાઉન હતું. અહીંયા આપણે જોઈએ તો પહેલું આપણું નાઉન આગળ આવી જશે ધીસની જોડે અને વિશેષણ આવશે સૌથી લાસ્ટમાં. ધીસ બોય ઇઝ ફેટ. બરાબર આ છોકરો જાડો છે. પહેલામાં શું થયું હતું? આ જાડો છોકરો છે. જયારે આપણે બીજાની અંદર એવું લખ્યું કે આ જાડો છોકરો છે. બરાબર હવે બીજું છે ધીસ, એના પછી આપણું નામ હાઉસ અને આપણું વિશેષણ આવે લાસ્ટની અંદર. તો ધીસ હાઉસ ઇઝ બિગ, એટલે કે આ ઘર મોટું છે. જયારે આમાં શું થતું હતું? આ મોટું ઘર છે. ક્લિયર? પછી છે ધ્યાન ઇઝ ક્લેવર. ધ્યાન બોય ઇઝ ક્લેવર લખાય નહીં. તો અહીંયા આપણે નાઉન ની જગ્યાએ સીધું આ જે નામ છે નાઉન, નાઉન સારું લાગે નહીં, એટલા માટે આપણે નાઉન થી શરૂઆત કરી દીધી કે ધેટ નો ઉપયોગ થયો નથી. ધ્યાન ઇઝ ક્લેવર એટલે કે ધ્યાન હોશિયાર છે. જયારે અહીંયા આપણે એવી રીતે લખ્યું ધ્યાન ઇઝ અ ક્લેવર બોય, તો ધ્યાન હોશિયાર છોકરો છે. ધ્યાન એ પણ નાઉન છે અને આ બોય એ પણ નાઉન છે. હવે કેટલાક ઓપોઝિટ વર્ડ્સ જોઈએ. કોશિશ કરવાની, નહીં ફાવે તો પછીથી હું ફોટોગ્રાફ મોકલીશ. થેન્ક યુ.